करना सीखा, दुखियारी पीड़ित मानवता देख के जिसका अंतस चीखा, बना वही जग का पैगंबर, मंदिर का भगवान बन गया, गुरुद्वारे का ज्ञान ग्रंथ पर गिरजाघर की शान बन गया। औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण प्रत्येक कर्म ही जीता है। औरों के हित जो जीता है औरों। नमस्कार, सुप्रभातम। आओ, આજનો દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી શુભકામના સહ યોગ ઋષિના દિવ્ય ચિંતનમાં જઈએ। યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। આજનો ઋષિ સંદેશ છે, મૃત્યુનો ભય નિરર્થક છે। જેને લોકો મૃત્યુનો ભય કહે છે તે વાસ્તવમાં વિષય ભોગો છૂટી જવાની ચિંતા જ છે, દુનિયા છૂટી જવાનો મોહ જ હોય છે। ખરેખર લોકો એવું વિચારીને દુઃખી થાય છે કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારી પત્ની, મારા બાળકો, મારી ધનદોલત બધું જ છૂટી જશે અને હું એકલો કોણ જાણે ક્યાં ભટકતો રહીશ। મારા આ બધા પ્રિયજનો તથા ધન સંપત્તિ મને પછી ક્યાં મળશે? મૃત્યુ ના આવે તો સારો, જેથી હું હંમેશા તેમની સાથે સુખ ભોગવી શકત। આવી મોહભાવના જ મોટે ભાગે મૃત્યુનો ભય બનીને માણસને સતાવે છે। જેમને મૃત્યુનો ભય પોતાની અજ્ઞાત દશાની ચિંતાના કારણે સતાવતો હોય એવા લોકો બહુ ઓછા છે। ખરેખર મૃત્યુનો મોહજન્ય ભય ખૂબ જ નિષ્કૃત ભાવના છે, તે અકારણ જ આત્માના બંધનોને કઠોર બનાવી દે છે। બધાને એક દિવસ તો અંતે સંસાર છોડવો જ પડે છે। સંપત્તિ અને પ્રિયજનો તો બધાના છૂટી જાય છે, માતા પિતા પૂર્વજ મનુષ્ય ગયા બધાએ જેમ, આપણે પણ છેવટ એમ છે જવાનું। શંકરા, જે બનવાનું છે તે બનવાનું જ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી। તો પછી તેના પ્રત્યે નકામો મોહ રાખવો તે સૌથી મોટી મૂર્ખતા છે। જે માણસ ધર્મ, અર્થ, કામ વગેરેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તેને તેમના પ્રત્યે મોહ હોતો નથી। તે બધાને સુખ ભોગવવા માટે નહીં, પરંતુ ફક્ત માનવીય કર્તવ્ય સમજીને જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે। જે રીતે કર્તવ્ય પૂરું થઈ જતાં માણસને કાર્ય પ્રત્યે મોહ નથી રહેતો, પરંતુ આત્મસંતોષ થાય છે, એ જ રીતે કર્તવ્યપૂર્વક લૌકિક ઉપલબ્ધિઓ મેળવીને માણસને ફક્ત કર્તવ્ય પાલનનું સુખ જ મળે છે, તેમના પ્રત્યે તેને મોહ નથી રહેતો। જેમ તેમને પુણ્ય તથા પુરુષાર્થ દ્વારા મેળવે છે એ જ રીતે સાહસપૂર્વક તેમને છોડી પણ દે છે। આ મોહજન્ય મૃત્યુનો ભય નકામો છે, માણસે તેનાથી હંમેશા બચવાનો પ્રયત્ન કરવો જોઈએ। જો એવું મૃત્યુ કદાચ આવે તો તેનો લાભ લઈને સત્કર્મો દ્વારા મૃત્યુનો સામનો કરવાની તૈયારી પણ કરી લેવી જોઈએ। પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ,
ઓક્ટોબર 1996 પૃષ્ઠ 15. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં સંબંધીઓમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સત્યુ